તો વિધાનસભા બે હજાર ભાજપે ઉમેદવારો જાહેર કરવામાં થોડીક વાર લગાડી છે સામાન્ય રીતે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે તો એવું કહ્યું કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થઈ જાય ત્યારબાદ અમે ઉમેદવારો જાહેર કરીશું અને ચૂંટણી પંચે ત્રણ તારીખે જે જાહેરાત કરી કે ચૂંટણીનો ગુજરાતમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો જે છે તે ડિસેમ્બર બીજો તબક્કો ડિસેમ્બરે યોજાશે તો ટીમ આવી છે અને ત્યાં આજે આપણે બે જે મુખ્ય પાર્ટીઓ છે અહીંયા ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને સાથે આજે આપણે ચર્ચા કરવાની છે જેમાં મારી આ બાજુ આ તરફ જમણી બાજુ ઊભા છે કોંગ્રેસના દિનેશભાઈ મકવાણા અને મારી ડાબી બાજુ જે છે તે ઉભા છે આમ આદમી પાર્ટીના જટુભા ગોર તો આપણે આજે આ બંને પાર્ટીઓ પાસેથી જાણીએ કે તેમની આગામી ચૂંટણી જે વિધાનસભાની જે બે હજાર બાવીસની જે આવી રહી છે તેમાં તેઓની શું રણનીતિ છે અને સમાજને તેમના આવવાથી શું ફાયદો થશે તો સૌથી પહેલા હું દિનેશભાઈ મકવાણા પાસે આવીશ કે દિનેશભાઈ મકવાણા હવે આ જે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી જે આવી રહી છે આમ તો સામાન્ય રીતે કહેવાય કે ભાઈ જે લોકસભાની ચૂંટણી પહેલાંની આખી એક સેમિફાઈનલ છે

ખર્ચો કર્યો છે અને ચોથા દિવસે પુલ તૂટી પડે છે અને ત્યાં ચા લગભગ દોઢસો એકસો સાહીઠ જેટલા માણસો મૃત્યુ પામે છે એટલે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં નંબર વન છે સત્યાવીસ વર્ષમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ કર્યું નથી પબ્લિકનું કોઈ જ કામ કર્યું નથી એ માઝા મૂકી છે અને દરેક જગ્યાએ એ લોકો એકદમ નિષ્ફળ છે એટલે આ વખતે જનતાએ મન બનાવ્યું છે કે સત્યાવીસ વર્ષ પછી કોંગ્રેસને પુનઃ સુકાન ગુજરાત નું સોંપવામાં આવે આવશે બિલકુલ આપણે વાત કરીએ કે ભાઈ સત્યાવીસ વર્ષ સુધી ભાજપે કશું નથી કર્યું પરંતુ આમ આદમી પાર્ટી છે તે એક ત્રીજો મોરચો કહેવાય છે ને હવે એવું લાગે છે કે ત્રિપાખ્યો જંગ જે છે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં થવા જઈ રહ્યો છે પહેલા તો ફક્ત ભાજપ અને કોંગ્રેસ હતી પરંતુ આમ આદમી પાર્ટીનો પણ ગુજરાતમાં ધીરે ધીરે પગ પેસારો વધ્યો છે જટુબા પાસેથી જાણીએ કે આમ આદમી પાર્ટી કયા આધારે એવું કહી રહી છે કે ગુજરાતમાં તમારી સરકાર બનશે જો કે હવે તો सीएम નો ચહેરો પણ જાહેર થઈ ગયો છે તેના વિશે પછી વાત કરીએ પણ પહેલા તો તમે એ કહો કે કયા આધારે તમે એવું વિચારી રહ્યા છો કે આમ આદમી પાર્ટી હવે જે ભાજપ અને કોંગ્રેસને પછાડીને પોતે એક નવો મોરચો જે ખોલશે ને તમારી સરકાર આવશે ચોક્કસપણે હું કહેવા માંગુ છું કે આ વખતે ગુજરાતની અંદર ખૂબ સારી સીટો આમ આદમી પાર્ટી લાવશે એનું રીઝન એ છે કે દિલ્હીની અંદર જે પણ આમ જનતા માટે કાર્યો થયા છે અને અત્યાર હાલ પંજાબની અંદર પણ ખૂબ જવાજવી ત્યાં પણ આમ જનતા માટે ખુબ સારા કાર્યો થઈ રહ્યા છે એ જ પ્રમાણે ગુજરાતની અંદર પણ ઘણી ગેરંટીઓ આપવામાં આવી છે અને એના અનુસંધાને અત્યાર સુધી જનતા પાસે કોઈ સારો વિકલ્પ ન હતો છેલ્લા સત્યાવીસ વર્ષથી તો અત્યારે હાલ ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને આમ જનતા ખૂબ પસંદ કરે છે અને અમે તો ઘણા ગામડાની મુલાકાત લીધી છે અને ખૂબ સારો રિસ્પોન્સ આમ જનતાનો રહ્યો છે એમને એવું કહે છે કે કોઈ વિકલ્પ સારો ન હતો સીધો આક્ષેપ કોંગ્રેસ પર આવ્યો છે કે લોકો વિકલ્પ તરીકે નથી જોતા શું છે છે કોંગ્રેસ તો જનતાની વચ્ચે રહી અને હંમેશા રહેવાની છે એ ખોટી વાત છે તદ્દન કેમ કે કોંગ્રેસ હંમેશા કોંગ્રેસનો કાર્યકર એક એક કાર્યકર પબ્લિકની વચ્ચે જ રહ્યો છે એટલે જ અમારે ગઈ વખતે અમે વિધાનસભા જીતેલા જ છીએ ભાજપે ખોટી રીતે એ વિધાનસભા મેળવી છે એ આખું ગુજરાત અને આખું ભારત દેશ જાણે છે એવું કહેવાય છે કે ચુડા સમાય અહીંયા જે છે તે બહુ પાતળી બહુમતીથી જે સીટો જીતી છે તેની તેની આખી વાત છે કે ઓગણીસો પછી સામાન્ય રીતે એક વચ્ચે વાત કહી દઉં તો ભાજપનું જે શાસન રહ્યું છે વચ્ચે ઓગણીસો અઠ્ઠાણુંમાં કદાચ એ સીટ કોંગ્રેસને મળી હતી પરંતુ ફરી પાછો આ ધોળકા વિધાનસભાની જે બેઠક છે તે ભાજપનો જ ગઢ રહ્યો છે હવે કોંગ્રેસે જે વાત કરી કે તે લોકો અહીંયા એક બહુ જ સ્ટ્રોંગ વિકલ્પ તરીકે છે જટુબા તો શું તમે કેવી રીતે કહી શકો કે કોંગ્રેસ વિકલ્પ નથી તમે આડકતરી રીતે ઈશારો તો કર્યો પરંતુ તેઓ પોતાનો સ્ટ્રોંગ વિકલ્પ માને છે તમારું શું કહેવું છે સો ટકે દિનેશભાઈ જે વાત કરી કે ભાઈ સ્ટ્રોંગ વિકલ્પ હવે સ્ટ્રોંગ વિકલ્પની વાત કરીએ તો અત્યારે કોંગ્રેસ પરથી આમ જનતાને બિલકુલ વિશ્વાસ ઉઠી ગયો છે કારણ કે જે પણ હમણાં ગઈ પણ ચૂંટણીની અંદર જે પણ એમના ધારાસભ્યો છે જે પણ આગેવાનો છે એ વેચે છે અને ભાજપમાં જોડાના છે જેના કારણે આમ જનતા એમને કોંગ્રેસ ઉપરથી બિલકુલ વિશ્વાસ ઉઠી ગયો છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટી સારામાં સારો વિકલ્પ છે એટલે લોકો એને સો પસંદ કરશે એવો અમારો સંપૂર્ણ વિશ્વાસ છે જટુભા તમે ઉમેદવાર તરીકે જાહેર થયા છો આમ આદમી પાર્ટીમાં પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું તમે જે વાત કરી પક્ષ પલટાની ઇન્દ્રનીલભાઈ કેમ પાછા કોંગ્રેસમાં ગયા ઇન્દ્રનીલ ભાઈ 100% તમારી વાત સાચી છે કે પાછા કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે એમને પણ ઇન્દ્ર ઇન્દ્રનીલ ભાઈની પ્રદેશની અંદર બહુ ખોટી માંગો હતી કે ભાઈ આટલી ટિકિટો ફારો આમ ફારો તેમ ફારો તો ખરેખર આમ આદમી પાર્ટીની અંદર એવું નથી કંઈ ચાલતું તમે મુખ્યમંત્રી પદ તરીકે શુદાનભાઈ ગઢવીને જાહેર કરવામાં આવ્યા છે તો એ જાહેરાત કે કેજરીવાલ દ્વારા કરવામાં નથી આવી આમ જનતાને પૂછી એમનો તમામનો મત લઈ અને 16,44,000 વોટ એમનો મળેલા છે એના અનુસંધાને એમની પસંદગી કરવામાં આવી છે અમને એવું કેવું છે કે ઇન્દ્રનીલભાઈની માંગણીઓ બહુ ખોટી હતી ઇન્દ્રનીલભાઈ જે જે ઘર વાપસી થઈ છે એ તો આપ સૌ જાણો જ છો બરાબર છે તો ઇન્દ્રનીલભાઈ આપમાં ગયા પાછા કોંગ્રેસમાં આવ્યા ઇન્દ્રનીલભાઈની શું દલીલ છે ઇન્દ્રલીલભાઈ કોઈ દલીલ શું છે એ તો ઉપલા લેવા મને પક્ષને કોઈ જાણ કથાઈ નથી પણ અમારા કોંગ્રેસના કાર્યકર હતા અને એમને ઘર વાપસી કરી છે અમે એમને સ્વીકાર્યા છે એટલે પાર્ટીની અંદર એવો કોઈ પણ જાતનો કે ભાઈ પૈસા લઈને ટિકિટ આપવી એવું કોઈ કંઈ છે જ નહીં આજે જે મળ્યું છે બધાને મહેનતથી જ મળ્યું છે

આઠે આઠ વચનો અમે સંપૂર્ણ પાલન કરવાના છીએ હવે એમના આઠે આઠ વચનો નું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે જટુભાસ શું કેવું છે તમારું તમારા વચનો કયા છે પહેલા એ જણાવો સૌથી પહેલા તો અમારા આમ આદમી પાર્ટી ની વચનો નથી ગેરંટી છે સૌથી પહેલા તો ત્રણસો યુનિયડ ડિઝલીની ગેરંટી છે પછી બેરોજગારોને ત્રણ હજાર રૂપિયા વથું છે મહિલાઓને માસિક હજાર રૂપિયાની માસિક હજાર રૂપિયા આપવાના નક્કી કર્યા છે આ મુખ્ય અમારી ત્રણ ગેરંટી છે હવે અત્યારે હું ફક્ત મારા સ્થાનિક મુદ્દાની વાત કરવા જઈ રહ્યો છું સ્થાનિક મુદ્દાની અંદર ધોળકા વિધાનસભા અત્યાર સુધી ખરેખર ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ હતી પણ આ વખતે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી છે અને જેના ઉમેદવાર તરીકે મને કાલે જાહેર કરવામાં આવ્યો છે હું સમગ્ર તાલુકાથી ખૂબ પરિચિત છું ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પણ મેં ઘણા કામ કર્યા છે ઘણા ગામડાઓ આવડી મુલાકાત પણ કરી છે પબ્લિક કંઈક બદલવા માગી રહી હતી અને આ વખતે એમની પાસે આમ આદમી સારામાં સારો વિકલ્પ છે અને આફર

એવી રીતે રોજગારી પણ મળશે અને જે 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 આપણે ભાવ વધી પાંચસો રૂપિયા બાટલો જે ગૃહ મફત અને એ રીતે પાંચસો રૂપિયા નજીવા ભાવે ઘરે ઘરે ચૂલા સળગશે એવી અમે બાંેધરી આપીએ છીએ હવે પણ બાહેધરી આપી છે જોકે ચૂંટણી પંચે વાત એક બહુ સ્પષ્ટ કરી છે કે હવે જે કોઈ પાર્ટી આવા વચનો આપે તેમની પાસેથી એ પણ કે આ બધો ખર્ચ તેઓ ક્યાંથી કાઢશે આનું ભારણ છેવટે પ્રજા પર નહીં આવે ને તમે જે વાત કરી રહ્યા છો મફત વીજળી તો તેનું ભારણ છેવટે બીજી કોઈ રીતે પ્રજા પર કેમ નહીં આવે એનું રીઝન છે કે અત્યાર હાલ જે ભાજપ સરકાર છે એની અંદર ખૂબ જ જાતનો ભ્રષ્ટાચાર થાય છે બસો કરોડનું કામ હોય તો પાંચસો કરોડ પાસ કરવામાં આવે છે જેમાંથી ત્રણસો કરોડની કટકી થાય છે તો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો એ ત્રણસો કરોડની જે પણ બચત થશે એ આમ જનતા માટે વાપરવામાં વાપરવામાં આવશે ધારો કે વીજળી તરીકે ત્રણસો યુનિટ વીજળી તરીકે એમને આપવામાં આવે કે ભાઈ બેરોજગાર છે એને ત્રણ રૂપિયા આપવામાં આવે કે મહિલાઓને ને હજાર રૂપિયા આપવામાં આવે એ બધું એમાંથી ટર્નઓવર થવાનું છે જે કટકી થાય છે એ બિલકુલ બંધ થઈ જશે આમ આદમી પાર્ટી બિલકુલ ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનશે બિલકુલ

કેમ કે જો આમ આદમી પાર્ટી એવું કહી શકતી હોય કે ભાઈ વીજળી હું ફ્રી આપું શિક્ષણ આપું આ આપું તો દિલ્હીમાં જે પણ થઈ રહ્યું છે એ રિલોવેશન થયેલું છે કોઈ આમ આદમી પાર્ટીએ નવી સ્કૂલો નથી બાંધી કે નવી કોલેજો નથી બાંધી જે બાંધકામ હતું એને કલરકામ કરીને રિલોવેશન આજે પણ ત્યાં શિક્ષણનો અભાવ છે જ

કામ થયા છે અરવિંદ કેજરીવાલ સાહેબના અસ્તુક એ સો ટકા સાચું છે અને બિલકુલ એકદમ કમ્પ્લેટ સાચું જ છે હવે એ લોકોનું તો એવું માનવું છે કે અહીંયા આપણે દિલ્હીનું જે મોડલ છે તે પણ હવે ગુજરાતમાં અપનાવવા જઈ રહ્યા છે આપણે કેટલાક સ્થાનિક લોકો સાથે પણ વાત કરીએ વડીલ ધોળકાના છો તમે કેવો વિકાસ કેવો લાગે છે ધોળકાનો વિકાસ તો ઘણો સારો જ છે પણ મારે કેવું છે આમ આદમીને બે કે ભાઈ આમ આદમી સરકાર વીજળી મફત આપવાનું ક્યાં છે શિક્ષણ મફત આરોગ્ય કેન્દ્ર મફત તો આ બધા પૈસા આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર તો ઉકેલ ઉકેલ બરાબર પછી જે કામ કરે બીજેપી કરે કે કોંગ્રેસે કરે બધા સારા સારો સારામાં સારો પાયો તો કોંગ્રેસ જ નાખ્યો છે હમણાં બરાબર પણ આમ આદમી પાર્ટીને એટલું જ કહેવાનું કે તમે શિક્ષણ મફત આલો વીજળી મફત લો તો આ બધું છેલ્લો ભ્રષ્ટાચાર કોના ઉપર કરશો તમે બરાબર

તમે કયા દાવો કરી શકો છો કયા આધારે કહી શકો છો કે ધોળકાની પ્રજા જે છે તે આમ આદમી પાર્ટીને ચૂંટી કાઢશે દાવો એટલા માટે કરીએ છીએ કે હું છેલ્લા ત્રણેક વર્ષથી ગ્રાઉન્ડ ફ્લોરની અંદર કામ કરી ચૂક્યો છું હું પણ પોતે જિલ્લા પંચાયત ઇલેક્શન લડી ચૂક્યો છું પ્રજા પાસે અત્યાર સુધી કોઈ સારો વિકલ્પ નહોતો અને પ્રજાની અંદર આજે એ ભાઈ જે વાત કરી કે મફત કઈ રીતે આપશે રેવડી કલ્ચરની તો બે જે તમને વાત કરી કે અત્યારે ભાજપના શાસનની અંદર બસો કરોડ નું કામ હોય ને પાંચસો કરોડ પાસ કરીને જે ત્રણસો કરોડ ની કટકી કરવામાં આવે છે એક તો સૌથી પહેલા તો એની બચત થશે અને બીજી વસ્તુ કે જે પણ ટેક્સ છે આમ જનતા પાસેથી દરેક વસ્તુ ઉપર જે ટેક્સ વસૂલવામાં આવે છે એના અનુસંધાને એનો જે પણ હિસાબ કિતાબ હશે એના અનુસંધાને જ આ બધું ફ્રી આપવાની વાત છે શિક્ષણ છે આરોગ્ય છે એના અનુસંધાને જ આપવાનું છે એમાં કોઈ પણ જાતનું કોઈ કૌભાંડ થવાની કોઈ શક્યતા છે જ નહીં પણ એવું નથી લાગતું કે ટેક્સ આટલો બધો વધશે તો સામાન્ય પ્રજાને માથે ભારણ કેટલું બધું વધશે મોંઘવારી તો ઓલરેડી ટેક્સ મોંઘવારી છે સો ટકાની વાત છે તમારી પણ આની અંદર કઈ કઈ ટેક્સની અંદર કઈ વધારો થવાનો નથી જે ટેક્સ ઉઘરાવામાં આવે છે જ ટેક્સ લેવાનો છે મોંઘવારી ઘટાડવા શું પગલા મોંઘવારી ઘટાડવા સો ટકા જે અત્યારે રાધણ ગેસ છે કરિયાણું છે એની અંદર સો ટકા પાર્ટી બેસી અને એની વિચાર વિમર્શ કરી અને ચોક્કસ આમ જનતા લાભ થાય એવું સો ટકા વિચાર છે એવું સંપૂર્ણ અમને વિશ્વાસ છે જે બિલકુલ આપણે વાત કરીએ કે આમ આદમી પાર્ટી પાસે કેટલાક જે છે પાયાની કેટલીક વાતો છે કે અમે આવા આવા પગલા લઈશું અને મોંઘવારી ઘટશે તમારું શું કેવું છે મોંઘવારી માટે કોંગ્રેસ આવે તો મોંઘવારી ઘટશે કેવી રીતે કોંગ્રેસ હાજે તો રોજગારી તક ઉભું કરશે નોકરી જે અત્યારે એકદમ ભ્રષ્ટાચાર વધારે ચાલ્યું છે

અત્યારે હાલ સુધી ડિગ્રીઓ લઈને ઘરે બેઠા છે એની પણ તાત્કાલિક ધોરણે એમને જે અનુસંધાન લાગતા હોય ઓળખતા હોય એ ખાતાની ભરતી ચોક્કસ કરવામાં આવશે એવો સંપૂર્ણ અમને વિશ્વાસ છે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે જે કોઈ ખાતાઓ ખાલી છે ત્યાં ચોક્કસ રીતે ભરતી કરવામાં આવશે અશોક ગેહલોતે પણ આવી જ કંઈક વાત કરી કે અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું અમે જે જે લોકો હંગામી છે તેને કાયમી ધોરણે કરીશું શું લાગી રહ્યું છે કોંગ્રેસ આ બધી જ વાતો પર પોતાના વચનો પાળી શકશે આ ચોક્કસ એ બાબતે સ્પષ્ટ છે કોંગ્રેસ કે રાજસ્થાનની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી એક કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે

જો પોલીસમાં જ જગ્યા નહીં હોય તો ભરતી ક્યાં એમના ઘેર બેસાડ દેશે બોર્ડર ઉપર જગ્યા નહીં હોય તો પબ્લિક પબ્લિકને ક્યાં બોર્ડર ઉપર એમના ગેર બેસાડશે શિક્ષકો ભરતી ન હોય તો શિક્ષકોને એમના ઘેર શિક્ષણ આપશે આ બધા લોલીપોપ છે આ ખાલી પ્રજાઓને લોલીપોપ આપીને જીતવા માટેની બધી સમસ્યા ઉભી કરી આ લોકોએ તમને એવું લાગે છે કે આ જે લોકો કહી રહ્યા છે તેવા કોઈ વચન એ લોકો પાળી નહીં શકે એક પણ વચન આમાં પાળવાવાળું કોઈ મને દેખાતું નથી આ બધા લોલીપોપ છે જનતા માટે અને આ બધી જો નોકરીને ખાલી જગ્યા હોય તો પણ ભાજપ સરકારે આ જગ્યા પૂરી કરવી જોઈએ જો ભાજપ સરકારને હા વાંધળી તો છે જ નહીં કેટલી પોલીસમાં જગ્યા પડી કેટલી શિક્ષકોમાં જગ્યા પડી કેટલી તલાટીમાં ખબર જગ્યા પડી એ તો આ લોકોને ખબર હતા તો અમે રોજગાર આપવામાં વાંધો શું છે પણ જગ્યા ના હોય તો જ આપણે આ બધા ખોટા વચનો ગમે આ આપશું પેલું આપશું તે આપશું બધા રોંગ છે બધા સાવ બરાબર આપણે અહીંયા કોંગ્રેસ પાસે ફરીથી આવીએ એમની સાથે વાત કરીએ કે અહીંયા ભાજપ કોંગ્રેસ વારાફરતી આવતી રહી છે ઓગણીસો નેવું પેલા મોટા ભાગે કોંગ્રેસનું જ શાસન રહ્યું છે વચ્ચે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ફરી એકવાર કોંગ્રેસ આવે હતી પણ ફરી પાછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકો પાતલી બહુમતીની જે આપણે વાત થઈ છે કે કેસ આખો ચાલ્યો અને પછી છેવટે ભૂપેન્દ્ર ચુડાસમા નું જે સભ્યપદ છે જે ધારાસભ્યપદ છે તે બચેલું રહ્યું પરંતુ હવે જનતા એવું કહી રહી છે કે આ માત્ર લોલીપોપ છે શું લાગી રહ્યું છે તમે ખરેખર આ જે લોલીપોપ છે તેમના મનમાં જે ઠસી ગયું છે કે આ લોલીપોપ છે તમે કેવી રીતે દૂર કરશો કોઈ પણ જાતનું લોલીપોપ નથી અત્યારે સત્તામાં કોંગ્રેસ નથી તો પણ જનતા આમ જનતા કોંગ્રેસી સાથે જ છે નારા સાથે એવું કે છે કોંગ્રેસ જિંદાબાદ અને કોંગ્રેસને

તમે એક વાત કહો કે એમણે એવું કીધું કે અહીંયા આપણે તમે પણ જાણો છો કે વારાફરતી કોંગ્રેસ ભાજપનું શાસન રહ્યું છેલ્લા થોડા સમયમાં તો કહી શકાય કે છેલ્લી ત્રણ ચાર ટર્મથી તો ભૂપેન્દ્રસિંહ ચુડા સમાજ છે પાતળી બહુમતીથી જીત્યા પણ જીત્યા બરાબર છે હવે સામાન્ય જનતાની પણ વાત સાંભળી લોલીપોપ એ લોકો માની રહ્યા છે તમારી વાતોને એ લોકો એવું માનવું છે કે અરવિંદ કેજરીવાલ બધી મોટી મોટી વાતો કરે છે પણ આ બધું લોલીપોપ જવાનું કશું પૂરી નથી થવાનું કારણ કે જો ખરેખર જગ્યા ખાલી હોત તો ભાજપે ભરી હવે તમને એ ભાઈ જે વાત કરી એની હું તમને અહીંના સ્થાનિક મુદ્દાની જ વાત કરું થોડા સમય પહેલા ધોળકા તાલુકા સેવા સદન ની અંદર સત્તર જગ્યાઓ ખાલી છે ધોળકા તાલુકા પંચાયતમાં બાર જગ્યાઓ ખાલી છે હવે સમજો જો ભાજપ કરવા ભાજપ સરકાર આ કરવા માંગતી હોય તો આ ભરતીઓ કેમ કરતી નથી કેમ ખાલી જગ્યાઓ રાખી છે એમને બરાબર હવે જગ્યા ખાલી હોવાના કારણે આમ જનતાના કામ પણ સમયસર થતા નથી એટલે આવી તો અનેક ગુજરાતની અંદર અનેક જગ્યાઓ ખાલી છે પણ ભ્રષ્ટાચારના લીધે આ જે ભ્રષ્ટાચારીઓ આવે છે એમની ભરતી કરવામાં આવે છે આમ જનતાનું કોઈ ધ્યાનમાં રાખતું નથી સાહેબ અને અમનો સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જે પણ જે પણ ખાતા ખાલી હશે ત્યાં આગળ સો ટકા પરિપૂર્ણ કરવામાં આવશે એવી અમનો એવો અમનો વિશ્વાસ છે તો ઉમેદવારોની જે છે તે હવે એક બાદ એક જાહેરાત થઈ છે તાજેતરમાં જ કહી શકાય કે કોંગ્રેસે પોતાના સુડતાલીસ જેટલા ઉમેદવારો જાહેર કર્યા આપણે કોંગ્રેસના કાર્યકરો પાસેથી જાણીએ કે ખરેખર તેઓ કેવા ઉમેદવારની અપેક્ષા રાખે છે તમારા પક્ષમાંથી ખરેખર કેવા ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ અમારા પક્ષની અંદર પાર્ટીને વફાદાર રહે એવા વેચાય નહીં એવા અને લોકોના કામ કરે એવા ઉમેદવાર અમારે આવશે તો એ પાર્ટી અમારો નિશાન પંજો કોઈ બી હોય અમારો ઉમેદવાર નિષ્ઠાવાન હોવો જોઈએ હિતેચ્છુ ના હોવો જોઈએ લોકોના કામ કરે તેવો હોવો જોઈએ અને લોકોના કામ કરે એવો જોઈએ વિકાસના કામો પણ ઉમેદવાર ઉમેદવાર પાર્ટી પ્રત્યે નિષ્ઠા ક્યારે રાખી શકે પાર્ટીની શું ફરજ પાર્ટીને જો પાર્ટીનો તો પેલા પ્રથમ દ્વારકા વિધાનસભાની અંદર પાર્ટી ઉપરથી જ વિચારવું પડે કે અમારા અશ્વિનભાઈ રાઠોડ ગઈ વખતે ત્રણસો વોટે હારેલા છે જાહેર કર્યા છે પણ એ લોકોએ ચીટિંગ કરીને એમને હાયર આપી છે એ લોકો અમારા અશ્વિનભાઈ ઉમેદવાર જીતેલા જ છે જીતેલા જ હતા અને આ તો હાઈકોર્ટે પણ ચુકાદો આપી દીધો હતો અશ્વિનભાઈને જીત જાહેર કરી હતી અને એ તો એ લોકોની સરકાર ભાજપ સરકાર છે એટલે દિલ્હીની અંદરથી તે લોકો સ્ટે લાયા સ્ટે લાવી એમને આ પાંચ વર્ષ પૂરા કર્યા છે તો આ લોકોને શરમ આવી જોઈ કે અમે હારેલા છીએ અને ક્યાં અમે આ રીતે કર્યું છે અને ક્વાર્ટ ની અંદર આ લોકોને ને શરમ આવી જોઈએ અમારા અશ્વિનભાઈ જીતેલા જ હતા અને આ લોકોએ ચીટર ચિટર કર્યો ચીટિંગ કરીને ભૂપેન્દ્રસિંહ રાજ કર્યું છે પાંચ વર્ષ જી બિલકુલ આપણે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાસેથી જાણીએ કે તમારે ત્યાં બરાબર છે જટુભા આવ્યા છે ખરેખર જો વાત કરીએ તો તમે પાર્ટીમાં કેવા ઉમેદવારની પસંદગી ઈચ્છો છો હું દિવાનસિંહ સુખદેવસિંહ રાહુલ હું આમ આદમી પાર્ટી અઠ્ઠાવન વિધાનસભા સંગઠન મંત્રી છું અને હું મારા અમારા ઉમેદવાર જે જટુભા પુરુભા ગોળ છે તે અમારી માટે સારસ છે અને બસ હું એટલું કહેવા માગું કે લોકોની સેવા કરે ટિકિટ મળી છે તો એમને બરાબર છે બસ તો એમની એવી ઈચ્છા છે કે ભાઈ લોક સેવા કરે તેવા ઉમેદવાર આપણે અહીંયા ખાસ જોઈએ છે આપણે આમની પાસે વાત કરીએ કાર્યકરની વાત કરીએ વાત એવી જાણવા મળી છે કે કોંગ્રેસે આ વખતે ખાટલા બેઠકો કરી છે બરાબર છે લોકોને ઘરે ઘરે જઈને મળ્યા છે એમની સમસ્યાઓ જાણી છે શું લાગી રહ્યું છે કોંગ્રેસ આ વખતે આના આધારે કઈ કરી શકશે બિલકુલ કોંગ્રેસ કરશે અને બિલકુલ કોંગ્રેસ વિકાસના કામ કરશે અમે વિકાસના મુદ્દા સાથે ચાલશું જનતાની વચ્ચે રહી ખાટલા બેઠક તો માન્ય શ્રી વડાપ્રધાન પણ માની જાય કે કોંગ્રેસ છાની છુપી ખાટલા બેઠકો કરે છે એમને હલકામાં ના લેવો અને કોંગ્રેસ આ કોઈ હલકામાં નથી અઠ્ઠાવન વિધાનસભાની અંદર પંજાની સાથે કોંગ્રેસ પૂરી બહુમતીથી આખા ગુજરાતમાં એકસો સીટો સાથે સત્તા માં આવશે અને ફેટિંગા કોંગ્રેસનો રાજ થશે અમે વિકાસના નામ ઉપર રાજનીતિ કરવાની છે કોઈના મૃત્યુની સામું જોઈને રાજનીતિ નથી કરવાની વડાપ્રધાન જેમ તઈન જોડી કપડા બદલવાના નથી મોરબીના કાંડની અંદર આટલી બધી ઉનાળા થઈ પણ તો પણ વડાપ્રધાન મોદીએ એની જાહેર સભાઓ સંબોધી એવા મુદ્દાની સાથે અમે વિકાસના મુદ્દાની સાથે રાહુલ ગાંધીએ જે આઠ વચનો આપ્યા છે એ કોંગ્રેસ પાર્ટીના વચનો છે અને અને જે રાજસ્થાનની અંદર અમારી સરકારે જે કામો કર્યા છે જૂની પેન્શન યોજના પણ પાછી લાવશું અને દરેક વ્યક્તિને સાથે મળીને અમે કોંગ્રેસ પાર્ટીની સાથે કામ કરાવશું અને કોંગ્રેસ પાર્ટી જનતાની વચ્ચે રહીને જનતાના દરેક મુદ્દા ધ્યાન લેશે પણ તમને શું લાગે છે એમના ત્રણ વચનો છે તમારા આઠ વચનો છે એટલે તમારા વચનો ભારે છે તમારા વચનોની સંખ્યા વધુ છે માટે તમે જનતાનો દિલ જીતી શકશો જનતા છેલ્લા સત્યાવીસ વર્ષથી જે હાલત ભોગવી રહી છે એના એ જોતા અમને એવું લાગે છે જનતા અમારી સાથે છે જનતા અને સાથે રહેવાની જ છે અત્યાર લગીને સત્યાવીસ વર્ષ લગીને કોંગ્રેસે જ વિરોધ કર્યો છે જનતાની સાથે રહીને વિપક્ષ તરીકે ભૂમિકા કોંગ્રેસે નિભાય છે હજુ છ મહિના આવ્યા છે 6 મહિનાય છે ગુજરાતની અંદર કેવી હાલત હતી એ તો એ લોકોએ જોઈ નથી આમ આદમી પાર્ટી હોય કગમેતે આવે બરોબર કોંગ્રેસ જ વિપક્ષ છે અને કોંગ્રેસ જ વિપક્ષ રહેશે એવું માનવું છે આમનું કે કોંગ્રેસ જ વિપક્ષ છે તમે તો હજી હમણાં જ આવે છે તમને ગુજરાતની પરિસ્થિતિ વિશે શું જાણ છે ગુજરાતની પરિસ્થિતિની અંદર તમને એમને જે કીધું કે ભાઈ અમને આટલી સીટો મળશે બરાબર હવે ગઈ વખતેની ચૂંટણી તમારા ધ્યાનમાં છે ને આ વખતે કંઈક સમીકરણ અલગ છે આ વખતે આમ આદમી પાર્ટી એક સારામાં સારો વિકલ્પ છે ગુજરાતની અંદર અને જે પ્રમાણે દિલ્હી પંજાબની અંદર કામ થયા છે અને એને આમ જનતાએ અહીંયા પણ સ્વીકારે છે અને જે કેજરીવાલ સાહેબે આ ગેરંટી આપી છે ગેરંટી ઉપર સો ટકા કામ થશે અને સો ટકા અમારી કમસે કમ એકસો ને સાત સીટો જેવી આવશે અને સરકાર પણ બનશે

બિલકુલ એમને એવું કેવું છે કે દિલ્હી અને પંજાબમાં એ લોકો જે છે તે આખું મોડલ જે છે તે એ લોકોએ જે ઉભું કર્યું છે તે સમગ્ર દેશમાં ઉભું કરી શકે તેવી તેમની તાકાત છે તમારું શું માનવું છે શું કોંગ્રેસ આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે કે દિલ્હીને ને પંજાબમાં એમણે ટૂંક સમયમાં પોતાની સરકાર બનાવી તો એને લીધે થઈને સમગ્ર દેશમાં એમનું જે કહી શકાય કે એક પ્રભુત્વ ઊભું થયું છે અને લોકો ધીરે ધીરે તેમને તમારા કરતા વધુ સ્વીકાર છે એવું એમનું માનવું છે શું કેશું કોંગ્રેસ જનતાને સાથે સત્યાસ વર્ષથી ભરે સત્તામાં નથી પણ એમના ગમે તે મુદ્દા હોય તો જનતાના કોંગ્રેસ એમની જાતે લઈ છે શાંતિથી સાંભળે છે અને આગળની કોઈ તો આમાંથી પાર્ટી તો થોડા ટાઈમ ગુજરાતમાં એનો પ્રવેશ કર્યો છે પણ એ જો સત્તાની કોઈ એમની પણ કોઈ વાત એવી મળી નથી જનતા તો કોંગ્રેસ સાથે જ છે સુરતમાં સત્યાવીસ સીટ જે રીતે જીતી એ પરથી તમને નથી લાગતું કે એ લોકો કઈક કરી શકશે ના ના એ સુરતમાં પણ પણ કોંગ્રેસ જોડાઈ જશે

કારણ તો હવે ત્યાંનું શું સ્થાનિક કારણ હોય એ તો બહુ ખ્યાલ નથી મને પણ જોડાણા હતા અને જોડાયા પછી પણ ઘર વાપસી ટૂંક જ સમયમાં કરી લીધી હતી અને અત્યારે હાલી આમ આદમી પાર્ટી સાથે ખબો ખબો મિલાઈ અને ઉભા છે ઘર વાપસી થઈ ગઈ છે તમારે ત્યાં એમને એવું શું લાગ્યું કે લોકો ઘર વાપસી કરી લીધી એમનો તો સીધો આક્ષેપ છે કે ભલે ભૂલથી જોડાઈ ગયા હતા પણ પાછા ઘરે આવી ગયા છે ઘરે નથી આવ્યા કોંગ્રેસની સાથે જ છે એમને ખબર પડી

ભરતસિંહ સોલંકી એ આદરે એવું નિવેદન આપ્યું જે ગઠબંધન સાથે લડવું હતું પણ એમને સાથે કોઈ મુદ્દાની સાથે કોઈ સાઠગાંઠ થઈ શકે એવું નથી માટે એ ગઠબંધન નહીં કરે એ આ લોકો બીજેપી ની બી ટીમ જ કામ કરે છે બરોબર એટલે એ એમનો વિચારધારાથી ચાલતી પાર્ટી છે બીજેપીના અને આરએસએસ ની વિચારધારા સાથે ચાલતી પાર્ટી છે કોંગ્રેસ ની સીટો તોડવાનો છે તેમના મત તોડવાનો છે શું માનવું છે તદ્દન વાત ખોટી છે અમે કોઈ કોંગ્રેસ કઈ નરી અમારી વિરોધી નથી અમે ભાજપ કોંગ્રેસ અંદર બંને અંદર અમે સારી રીતે પગ જમાઈ શકીશું અમે ફક્ત કોંગ્રેસને તોડવા માટે નથી આયા અમારું ટાર્ગેટ ભાજપ પણ છે અને અત્યાર હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવવાથી અત્યારે હાલ શું પરિસ્થિતિ છે એ તો આપ સૌ જાણો જ છો બરાબર અત્યારે ભાજપ કોંગ્રેસ દોડવું પડે છે રોજ રોજ નવા 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 નિવેદનો સર્વે આવી રહ્યા છે જેના અનુસંધાને અત્યારે ભાજપ કોંગ્રેસની અંદર ખૂબ દોડધામ મચી જાય છે એટલે કહેવાનો મતલબ કે એવું છે નહીં કે ભાઈ અમે કોંગ્રેસ તોડવા માટે આવ્યા છીએ બરાબર અમે ભાજપના પણ વોટ તોડવાના છીએ કોંગ્રેસના પણ તોડવાના છીએ આમ આદમી પાર્ટી માં તમે જોડાયેલા છો તો શું માનવું છે શેના આધારે શું કામ તમે આમ આદમી પાર્ટી માં જોડાયા પહેલા તો તમે આમ આદમી પાર્ટી એક સારો વિકલ્પ છે બેરોજગાર માટે મહિલાઓ માટે અને બધા જ માટે એક સારો વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી દિલ્હી થી ગુજરાત માં પ્રવેશ કર્યો છે આવનારા સમય માં ગુજરાત માં આમ આદમી પાર્ટી જરૂર જીતશે અને બહુમતી થી જીતશે પણ વચનો તો દરેક પાર્ટી આપશે કે અમે રોજગારી આપીશું શું કેવું રોજગારી તો દરેક પાર્ટી આપે છે પણ પૂરા કરતી નથી પણ આમ આદમી પાર્ટી એક ગેરંટી કાર્ડ આપે છે ગેરંટી કાર્ડ દરેકને આપે છે દરેક ગામો ગામ ફર્યા છીએ અમે અત્યાર સુધી અને દરેક સભ્યોને બધાને ગેરંટી કાર્ડ અમે પહોંચાડ્યા છે તો ભાઈસિંહે વાત કરી કે કોંગ્રેસ વેચાવ છે કોંગ્રેસ શું બીજેપી વેચાવ છે તો હાર્દિક પટેલ અત્યારે બીજેપીમાં જોઈન થયા છે એનું શું કારણ કોંગ્રેસ 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 છોડીને હાર્દિક પટેલ બીજેપીમાં જોઈન થયા છે તો કોંગ્રેસ વેચાવ છે તમે એમને એવું છે કે તમારા જે જે નેતા નામ ગાજ્યું હતું પાટીદાર અનામત આંદોલનમાં જેમણે બહુ મોટી વાતો કરી હતી છેવટે તો તે કદાચ સત્તા ને લીધે ભાજપ માં બળી ગયા શું કેવું એ એમનો નિજી વિષય હતો કે એમને બીજેપીમાં કોંગ્રેસ છે એવો આક્ષેપ લાગી ગયો એ કોંગ્રેસ વેચાતી નથી ખરાબ ખરાબ માણસ માણસો હોય ને એ લોકો વેચાય છે કોંગ્રેસ ક્યારેય વેચાતી નથી અને કોંગ્રેસ વેચાવાના કામ નથી કરતી કોંગ્રેસે તો ઘણું બધું કર્યું છે દેશ માટે સિત્તેર વર્ષથી જેને પાયો નાખ્યો ને એ કોંગ્રેસ હતી સિત્તેર વર્ષથી જેને દેશ આઝાદ થયા પછી પાયો નાખ્યો એ કોંગ્રેસ હતી

કે કોંગ્રેસ જે છે તે અમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરી શકે અને માટે આ યુવાન પોતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા શું માનવું છે કોંગ્રેસ દરેક વચનો પાડવાની છે રોજગારી દરેક બધાને આપવાની છે ખેડૂતોને પણ સહકાર આપે છે જે દેવા માફ કરવાની પણ કોંગ્રેસ માફ કરવાની છે સરકારમાં જ્યારે કોંગ્રેસ થી બેસ છે ત્યારે દરેકને કોઈને નુકસાન નહીં થાય એવું કોંગ્રેસ પાર્ટી કામ કરવાની છે પણ એમનું એવું માનવું છે કે કોંગ્રેસ જે છે સત્યાવીસ વર્ષ થી ભાજપ ને હલાવી નથી શકી તો હવે શું કરવાનું હવે આમ આદમી પાર્ટી જ આવશે અરે ભાજપ હલી ગઈ છે એકસો ને પચીસ સીટો લાવવાની છે સાહેબ ભાજપ અમારે અત્યારે અમારે મેઇન મુદ્દામાં ભાજપ છે જ નહીં કોંગ્રેસ જિંદાબાદ એકસો ને પચીસ સીટો મેળવીને મેળવવાના છે અમારા જે ઠાકોર સાહેબ છે પ્રમુખ સાહેબ એમનું નિવેદન છે એકસો ને પચીસ સીટો અમે જીતી જ રહેવાના છીએ આમ આદમી પાર્ટી વાળા પણ એમ કે છે કે એસી થી સો ની વચ્ચે અમારી સીટો પણ આવી તો જશે અત્યારે અમારા જે ધારાસભ્ય જોરદાર જોશોશમાં મચીએ અને જરૂરથી અમે કોંગ્રેસ સરકાર બનાવીશું બિલકુલ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પોતપોતાની વાત કરી રહી છે આપણી સાથે એક સ્થાનિક પણ જોડાઈ ગયા છે બંને જણા એવું કરી રહ્યા છે કે ભાઈ અમે સીટો જીતીશું તે તો દરેક પાર્ટી ચાલો દાવો કરતી હોય પરંતુ બંનેના જે વાયદા છે એક સ્થાનિક તરીકે ધોળકાના એક સ્થાનિક તરીકે શું તમને લાગી રહ્યું છે કે આ બંને પાર્ટીઓ પોતાના વાયદા પૂરા કરી શકશે આમ આદમી પાર્ટીની એક પણ બેઠક એવી નથી કે જ્યાંથી પોતે જીતી શકે એવી કઈ બેઠક છે કે જ્યાંથી પોતે જીતે એવો ઉમેદવાર જે ઈશુદાન ગઢવીને આજે સીએમ તરીકે જાહેર કરેલ છે જેમને પણ એમની સીટ સેફ્ટ નથી પોતાની સીટ સેફ્ટ હોવી જોઈએ ને જીતવા માટેની એવી કોઈ સીટ આમ આદમીની છે ને આમ આદમીનો કોઈ વાયરો બી નથી અહીંયા કોઈ કોઈ હવા બી નથી આમ આદમી ખાલી ઓનલી ફોર નો વોટ કાપવા માટે બીજેપી ઉતારેલી બી ટીમ છે એ સો ટકા સાબિત થશે જે તથ્ય અને સત્યની અંદર હરિભાઈ હરિભાઈ દેસાઈ બોલેલા છે કે આમ આદમી પાર્ટી એ સ્પેશિયલ આર એસ એસ સંઘ માંથી આયેલી જે કોંગ્રેસ ભાજપની સત્તા કાયમ માટે તમારી વાત માની કે આવું હોય પરંતુ જે ઈસુદાન ગઢવી જે છે ખેડૂતો માટે ઘણા કામ કર્યા છે એમણે બરાબર છે અને ચહેરો પણ ઘણો મીડિયાનો ઘણો મોટો ચહેરો લાગે શું તમને નથી લાગતું કે એનાથી કોંગ્રેસને નુકસાન થાય ના બિલકુલ નહીં ઈસુદાન ગઢવી હું બોલીશ જયારે પેલો જોર જો બે હજાર સત્તર ની અંદર વાર વારંવાર બોલતા હતા ઉછળી ઉછળી બોલતા હતા પણ એવું કઈ છે નહીં ઈશુદાન ગઢી એક સામાન્ય જ છે જે પત્રકાર આમ આદમી પાર્ટી જોડાવાનું કોઈ કારણ તો હોય ને રહસ્ય તો હોય ને શા માટે આમ આદમી પાર્ટી જોડવું પડે એમને એવી શું જરૂર નથી પડી કે આમ આદમી પાર્ટી જોડી ગઈ કે સપોર્ટ કરવો હતો તો કોંગ્રેસને બી સપોર્ટ કરી શકતા હતા પણ એ બિલકુલ નહીં એ તો આમ બીજેપીના કાર્યકર્તાના હિસાબે જે લોકો આમ કામ કરી રહ્યા હોય એવું તથ્ય ને સત્ય દેખાઈ રહ્યું છે અમને બિલકુલ વાત કરીએ તો યશુદાન ભાઈ પર એવો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટી જે આવા કયા એવા કારણો છે આમ આદમી પાર્ટીમાં જો એવું શું થયું તમે જવાબ આપો કારણ કે ઈસુદાન ભાઈ એક મીડિયાનો ઘણો જાણીતો ચહેરો છે આપણે જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીને પણ કેટલાક સ્ટાર પ્રચારકોની જરૂર તો હતી એમાં ઈસુદાન ભાઈ બહુ જ એક સારું મોટું નામ કહેવાય શું કેવું છે ઈસુદાન ભાઈના સીએમ તરીકેનો જે એમની ભાવી જો સરકાર બને ને સીએમ ના જે ભાવી એમને જાહેર કર્યા છે તો તેનાથી આમ આદમી પાર્ટીના વોટ બેંક ઉપર ફરક પડશે ચોક્કસ યશુદાનભાઈ ગઢવી ઓબીસી સમાજમાંથી આવે છે અને ગુજરાતની અંદર ઓબીસી સમાજની સંખ્યા ખૂબ જ બહોરા પ્રમાણમાં છે બીજી વસ્તુ તમને વાત કરું કે એ ગઢવી સમાજમાંથી આવે છે તો કે કહેવત કીધી છે ભાઈ કે ગઢવી સમાજ એ ખરેખર એના ગઢવી સમાજના અઢારે વહી માને એવું ઘડિયા કહેતા ગયા છે અને ખરેખર ઈશુદાનભાઈના ઈશુદાનભાઈના આમ ગુજરાતની આમ જનતા ખૂબ સહકાર આપી રહી છે તમે ટૂંક જ સમયની અંદર જોયું કે આમ આદમી પાર્ટી છેલ્લા છ મહિનાની અંદર ખૂબ જ સારું પ્રભુત્વ ગુજરાતની અંદર જમાયું છે જેમાં મુખ્ય આથો ગોપાલભાઈ ઇટાલિયા તથા યુસુદાનભાઈનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે ચલો તમારા મતે યુસુદાનભાઈનો બહુ જ એ સારું રહેશે પણ ગોપાલભાઈ પણ અંદર ખાને ક્યાંક નારા છે એવા સમાચાર વહેતા એ તો હવે જો અત્યારે રાજકારણ બહુ પૂરા જોશમાં ગરમ છે એટલે એવી તો બધી પડીકા આવવાના છે બાકી એ વાત સત્ય નથી અને જો એમને એવું કંઈક ખોટું લાગી ગયું હોય તો સ્વૈચ્છિક રીતે કંઈક

કાયમ માટે નારી શક્તિ સાથે નારી શક્તિનો કોઈ મુદ્દો હોય કોઈ અત્યાચારીનો કોઈ મુદ્દો હોય કોંગ્રેસ એમની સાથે છે જ તે અને કોંગ્રેસ નારી શક્તિ સાથે રહેવાની જ છે અને પણ તમે એવું શું કરી શકશો કે જેનાથી નારી સશક્તિકરણની વખત વાત નથી મહિલાઓને લગતી એમની રોજગારીને લગતી એમની જે સ્વતંત્રતા છે એમની સેફટી છે આ બધાને લઈને કોંગ્રેસનું કોઈ વિઝન છે ખરું કોંગ્રેસનું વિઝન તો વર્ષોથી રહેલું છે કે કોંગ્રેસે સીએમ અરે પીએમ પણ મહિલાને જ બનાયેલા છે બરોબર એટલે દરેક મુદ્દા મહિલાઓના જે હશે એ કોંગ્રેસ જ લાવી છે સિત્તેર વર્ષની અંદર અને એના ફોલો બીજેપી કરી રહી છે બરોબર એને એને જ ફોલો કરી છે જે એમના મુદ્દા કોંગ્રેસના હતા દરેક મુદ્દા રોજગારીનું હોય કે શિક્ષણને લગતા મુદ્દા હોય કે સ્વાસ્થ્યને લગતા હોય બરોબર જો નોકરીની અંદર મહિલા હોય તો એને મેટર્નિટી લીવ આપેલી છે એ કોંગ્રેસે જ આપેલી કોંગ્રેસની જ દેન છે મહિલાઓએ ભૂલવું જોઈએ કે કોંગ્રેસે અમને શું આપ્યું છે એટલે આ મુદ્દા ઉપર જ મહિલાઓ અમારી સાથે રહેશે જે બિલકુલ વાત કરીએ તો એમણે એવું કીધું છે સ્વાભાવિક છે જૂની પાર્ટી છે એમણે મહિલાઓ માટે જે કઈ કાર્ય કરે છે તે તમને તમે નવ મહિલાઓ માટે શું કરી શકશો જો હા જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોગ સહયોગશ્રી સંયોજકશ્રી અરવિંદ કેજરીવાલે જે મહિલાઓ માટે જે સન્માન રાશિના અઢાર વર્ષથી ઉપરની દરેક મહિલાને હજાર રૂપિયા દર મંથે આપવાના નક્કી કર્યા છે એના સિવાય કે જે ગુજરાત સરકારનો મહિલાઓનો જે કોટો છે ટકાવારીનો એમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એમાં પણ ફેરફાર કરી અને મહિલાઓને

અત્યારે પચીસ વર્ષથી કંઈ કામ બોલતું નથી અત્યારે એમનું કામ બોલવા માંડ્યું એક વર્ષની અંદર જ્યાં જોવો ત્યાં કામ બોલે છે કામ બોલે છે આવા મોટા મોટા હોર્ડિંગ્સ લગાયા તો સત્યાવીસ વર્ષમાં કામ તમારું ના બોલ્યું ને આ છેલ્લે ચૂંટણી આવી ત્યારે કેમ કામ બોલ્યું તમારું કે જ્યાં ત્યાં તમે મોટા મોટા રસ્તા ઉપર કરોડોના ખર્ચે હોર્ડિંગ્સ લગાવી દીધા બિલકુલ સીધો જ આક્ષેપ છે કે કામ બોલે છે પણ હવે તમારા આટલા મોટા હોર્ડિંગ્સ લગાવવા પડ્યા શું કારણ છે કે તમારે હવે આટલા વર્ષે ફરીથી આવી જાહેરાતો કરવી પડે કોંગ્રેસે જે આગળ જે નિવૃત્ત શિક્ષકો પેન્શન યોજના ફરી પાછી લાવવાની પણ કોશિશ કરી છે અને ખેડૂતોના દેવા પણ માફ કરવાની છે કોંગ્રેસ સતત કોંગ્રેસ સક્રિયશીલ છે નારી સાથે પણ સક્રિયશીલ છે અને જે કોન્ટ્રાક્ટ શીટ ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે વીક એ પણ નાબૂદ કોંગ્રેસ કરવાની છે અને કોંગ્રેસ કાયમ ના માટે જનતા સાથે મુદ્દો લઈને ચાલવાની છે પણ એ તો આમ આદમી પાર્ટી વાળા કેજરીવાલ પણ કે છે કે ખેડૂતોની દરેક સમસ્યા હવે અમે સોલ્વ કરી દઈશું ખેડૂતોને કોઈ સમસ્યા નહીં રહે જે કોંગ્રેસ નથી કરી શકી જે ભાજપ નથી કરી શકી તે હવે આમ આદમી પાર્ટી કરશે કોંગ્રેસ તમે કેવું નથી કરી શકે કોંગ્રેસ જો ના કરી શકી હોય તો અત્યારે જનતા કોંગ્રેસની ની કોંગ્રેસની સાથે છે એ કોંગ્રેસની સાથે હોવાથી અત્યારે સાખપુરે પૂરે જનતા ગુજરાતી સાથે

જે કઈ છે આદિવાસીઓ છે ખેડૂતો છે આ દરેકને લઈને કોંગ્રેસ એવું કહે છે કે અમે સાથે ચાલીએ છીએ આમ આદમી પાર્ટીની કેવી વ્યૂહરચના છે આમ આદમી પાર્ટી પણ ગુજરાતની અંદર દરેક સમાજ દરેક જ્યાં જ્ઞાતિ જાતિને સો ટકા સાથે લઈને ચાલશે કારણ કે આમ આદમી પાર્ટી કંઈ કોઈ એક એક સમાજની પાર્ટી નથી એ આમ જનતાની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીની અંદર દરેક સમાજના દરેક હોદ્દેદારો છે અને દરેક ઉમેદવારો પણ એમને જ્યાં જ્યાં જેની સીટ લાગતી હતી ત્યાં ત્યાં આગળ દરેક સમાજના પ્રભુત્વ પણ આપ્યું છે જી હવે ધોળકાની જો વાત કરીએ તો ધોળકાના સ્વાસ્થ્ય વિશેની કેટલીક વાત કરીએ તો સ્વાસ્થ્ય માટે ધોળકા એવું શું કરી શકશે કે કહી શકાય કે જનતાનો ઝુકાવ તેની તરફ રહે સ્વાસ્થ્ય માટે જે સ્વાસ્થ્ય કેન્દ્રો છે એને વ્યવસ્થિત જનતાને જે પણ જરૂરિયાત છે જનતાની જરૂરિયાત કે જેવી કે એક્સરે મશીનો સીટી સ્કેન મશીનો એમઆરઆઈ મશીનો એ બધું ધોળકાની જનતાને મળે ધોળકાની અંદર જ મળે એવી વ્યવસ્થા કોંગ્રેસના ઉમેદવાર આવતા કંઈ કોંગ્રેસની સરકાર આવતા અમે કોંગ્રેસના કાર્યકર તરીકે ધોળકાની અંદર લાવીશું એનું અમે બાંહે ધરી આપીએ છીએ

જે પાર્ટીઓ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ આવશે ખેર દાવાઓ તો દરેક પાર્ટીઓ કરતી રહે છે પરંતુ મહત્વ એ પણ છે કે સામાન્ય જનતાએ પણ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ જ્યાં જરૂર પડે ત્યાં ફરિયાદ કરવી જોઈએ સૌથી મહત્વનું છે કે મત તમારા હાથમાં છે જ્યારે તમે મત આપશો ને ત્યારે જ કોઈ પાર્ટી એ જીતશે અને તે તમારું કામ કરી શકશે અને મત આપ્યો હશે તો તમે પણ સામે પૂછી શકશો કે અમે તમને મત આપ્યો છે તો તમે અમારા કામ કર્યા કે નહીં તો જનતાના જજમેન્ટમાં ધોળકા વિધાનસભા બેઠક પર બસ આટલું જ કેમેરામેન મુકેશ ઠાકુર સાથે કુમાર બારોટ કેટીવી ન્યૂઝ અમદાવાદ